21 વર્ષની ઉંમરે આઈએસ આઈપીએસ થવાય છે. આપણે જોઈએ છીએ સફિન હસન કરીને ગુજરાતમાં આપણા જામનગર જિલ્લામાં અત્યારે બિરાજમાન છે. ઓકે, તો 21 વર્ષની ઉંમરે એ માણસ આ પોસ્ટ ઉપર આવી ગયા છે. તો આ ડાયરેક્ટ નથી આવતા, કેવી રીતે અવાય છે? તો એના માટે 5 વર્ષનું આયોજન તમારે આ 10મા પછી કરવું પડે. 10 પછી 11 12, એટલે 2 વર્ષ એ થયા વત્તા 3 વર્ષ કોલેજના, 5 વર્ષ પછી તમે એક્ઝામ આપવાના છો. તમે નક્કી જ કરો છો કે અમારે આઈપીએસ બનવું છે, અમારે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, કે કલેક્ટર બનવું છે, કે આઈએસ ઓફિસર બનવું છે. તો 10મા પછી એવી રીતના કેરિયર પસંદ કરો કે જેથી 5 વર્ષ દરમિયાન આપણું બાળક એટલું કેળવાઈ જાય કે જેવું 21 વર્ષ અને ગ્રેજ્યુએશન પતે ને ફર્સ્ટ અટેમ્પ્ટ આપે એક્ઝામની, એક્ઝામના પહેલા જ પ્રયત્નમાં એ પાસ તે નીકળી જાય. તો એના માટે 5 વર્ષનું લાંબા ગાળાનું આયોજન કરવું પડે, માતા પિતા વત્તા વિદ્યાર્થીએ સાથે મળીને. ઓકે, વ્યક્તિગત એવી સારી વ્યક્તિની સલાહ લેવી કે જે ઓલરેડી આ પદ ઉપર બિરાજમાન હોય, જેથી કરીને તમારું બાળક એમની સાથે એમને જે પ્રશ્નો હોય મનમાં, કેવી રીતના જઈશ, રસ્તો શું છે, એ બધું પોતાની મનમાં નક્કી કરી શકે. એટલે કંઈ પણ બનવું હોય એ નક્કી કરો અને પછી એના માટે યોગ્ય રસ્તો, એક રોડમેપ બનાવો અને એ મેપ ઉપર ધીમે ધીમે આપણે ચાલવાનું શરૂ કરીએ તો આપણને આપણની મંજિલ અવશ્ય મળશે.